સંકેશ્વર જાઉં છો, ક્યારેક ફ્રી હો, તમે તો ગાડી વાળા છો, લબ્ધિધારી છો, જરાક આગળ જશો તો તમને આજે પણ એક ગામ હશે પાડલા. આ પાડલા એટલે બીજું કઈ નહીં, ત્યાં જ કૃષ્ણ મહારાજાએ શું કર્યા હતા, પારણા, માટે ગામનું નામ પારણા હતું. એમાંથી આજે શું થઈ ગયું, શંખપુરી નગરી વસાવે, અને એમાંથી આ શંખેશ્વર પરમાત્મા મળ્યા. 84,000 વર્ષ થી આજે પણ શંખેશ્વર ભગવાન આ જગ્યા પર બિરાજમાન છે. એ પછી પણ ઘણા બધા ચમત્કારો થયા છે, પૂરા થાય એમ નથી, આપણે આ પૂરું કરવાનું છે. એટલે આ પરમાત્મા 84 દિવસની સાધના કરતા કરતા એક દિવસની વાત છે, ભગવાન કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે અને ગયા ભવનો કમઠ તપ તપીને વ્યંતર થયો, મેઘમાલ અને ઉપયોગ મૂક્યો. ઓ આ પાર્શ સાધના કરીને કેવળ નામ લઈ લેશે, એને પરેશાન કરો. અને એને શું વરસાવવાનું ચાલુ કર્યું, વૃષ્ટિ, ઝરમર ઝરમર વરસાદ ધીરે ધીરે વધવા લાગ્યો છે. આપણે બોલીએ છીએ મુસળધાર, આપણે ત્યાં વરસાદના પણ 12 નામ છે, છેલ્લે બોલે 12 ખાંગે મેઘ વરસ્યો, વરસાદ વધતો ગયો, પાણી આવતા ગયા. કેરાલાનો વરસાદ તો આની સામે કઈ નહોતો, ભગવાનના પાણી ખભા સુધી આવી ગયા, ગળા સુધી. કવિઓ કલ્પના કરે છે કે પાણીની વચ્ચે પ્રભુનું મુખ, જાણે નદીની વચ્ચે, સરોવરની વચ્ચે કોમળ ન હોય એવા પરમાત્મા શોભી રહ્યા છે. અને ધીરે ધીરે આ પાણી અહીંયા સુધી આવ્યું. થોડી જ વાર નાસિકાને જો ક્રોસ કરી જાય તો શ્વાસ લેવો પણ અઘરો પડે. અને ત્યાં જ અધિષ્ઠાયક દેવના આસન ચલાય માનતો. કોણ છે? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર નીચે આવ્યા છે, એમણે નીચેથી સર્પનો આકાર લીધો છે, ભગવાનને એના પર ચડાવી દીધા અને આ ફણા પ્રભુના મસ્તક પર લાવી દીધી છે. જાણે છત્રી આવી ગઈ, અમરેલા એવી ફણા ગોઠવાઈ ગઈ કે પ્રભુને વરસાદનું એક ટીપું પણ સ્પર્શ નહીં. આ પાણી એટલે કેવું પાણી હતું કે જાણે તમારા પર કોઈ છારા ભાલાના વરસાદ કરતો હોય, એની વચ્ચે પણ ભગવાન સ્થિર છે. બરફ કરતા પણ ઠંડુ જળ હોવા છતાં ભગવાન સ્થિર છે. અને જ્યાં ધર્મેન્દ્ર આવ્યો ત્યાં મેઘમાળી સામે આવ્યો, બંનેનું યુદ્ધ શરૂ થઈ ગયું. કવિઓએ કેવી સરસ વાત કરી, એક હતી અજવાળી પૂનમ, બીજી રાતળી કાળી, પારસનાથને એવા મળ્યા ધર્મેન્દ્ર. અજવાળી પૂનમ એટલે ધર્મેન્દ્ર, કાળી અમાવાસ એટલે મેઘ, બંને વચ્ચે યુદ્ધ થયું, ધર્મેન્દ્રનો વિજય થયો, મેઘમાળી ક્ષમાયા છે, વરસાદ ખેંચી લીધો, ભગવાન સ્વસ્થ થયા. ત્યારથી આ પરમાત્માના મસ્તક ઉપર ફણા ગોઠવવાનું શરૂ થયું. 24માંથી કેટલા ભગવાનના મસ્તક પર ફણા હોય છે? જલ્દી એક જ પાર્શ્વનાથ. બે ભગવાનના મસ્તક પર ફણા હોઈ શકે, એક પાર્શ્વનાથ અને બીજા સુપાર્શ્વનાથ. સુપાર્શ્વનાથ એટલા માટે, જ્યારે માતાની કુક્ષીમાં હતા ત્યારે માતાએ એવું સપનું જોયું કે હું ફણા વાળી સૈયામાં સૂતી છું. એટલે જ ભગવાન જયારે સમોસણમાં દેશના આપતા ત્યારે ઇન્દ્ર મહારાજા એમના મસ્તક પર ફણા ગોઠવતા. માટે ક્યારેક સુપાર્શ્વનાથને પણ ફણા હોય, ફણા જોઈને કહી નહીં દેવાનું આ પારસનાથ, સાથે શું જોવાનું, નીચે લંચ. 24 ભગવાન લંચન આવડે આવડે, કે પછી સુમતીનાથ જાય વિમલનાથમાં, વિમલનાથ નું જાય અનંત. ભગવાન પારસનાથ ના મસ્તક પર ફણા એટલા માટે ધર્મેન્દ્ર એના મસ્તક પર ફણા ગોઠવે છે. તમને પૂછું, પ્રભુની પૂજા કરો ત્યારે ફણાની પૂજા કરવાની, કરાય કે ના કરાય? ચાલો આમાં હિન્દુસ્તાન ને પાકિસ્તાન થી કરાય કે ના કરાય? કરાય.
યસ કરાર, કારણ કે એ પણ એક ભગવાનનું અંગ છે. ઓકે, નંબર ટુ, ક્યારે કરાય? પહેલા, વચ્ચે કે છેલ્લે? છેલ્લે. નોટ નેસેસરી. તમે શિખા ઉપર આવ્યા અને એના ઉપર જ ફણાશે. એટ એ ટાઈમ તમે પૂજા કરવી હોય તો કરીશ, અને આખા ભગવાનની થયા પછી પણ કરવી હોય તો. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન, નો ઓપ્શન. આ કેબીસી નથી રમતા આપણે, ત્યાં ચાર ઓપ્શન આપવામાં આવે. લાસ્ટ ક્વેશ્ચન, ભગવાનને ફણાને પૂજા કરો, અંગૂઠાથી કરવાની કે આંગળીથી? અંગૂઠાથી નથી કરવાની, આંગળીથી.